હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વીટીવી ગુજરાતી.com. મિત્રો, મારું નામ હર્ષ પટેલ છે. હું ગુજરાતી વ્યાકરણના વ્યાખ્યાતા તરીકે પાછલા 4 વર્ષથી ગાંધીનગર અને અમદાવાદની નામાંકિત સંસ્થાઓ સાથે જોડાયેલો છું. તો મિત્રો, આજે આપણો વીટીવી ગુજરાતી.com નો એક સરસ મજાનો પ્રયાસ છે, જેથી કરીને ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને આગામી જે બિન સચિવાલયની પરીક્ષા આવે છે અને જે આગળ આપણી ગુજરાત સરકારની લેવાતી પરીક્ષાઓ, જે ક્લાસ 1-2 લેવલની પરીક્ષાઓ છે, એમાં પણ ખૂબ જ ઉપયોગી એવો ટોપિક છે છંદ, જેની આપણે આજે વિસ્તૃત સમજૂતી મેળવવી છે. તો મિત્રો, શરૂઆત કરીએ આજનો એક સરસ મજાનો ટોપિક કે જેનું નામ છે છંદ. એની અંદર બેઝિક નોલેજ આપણે યોગ્ય રીતે મેળવીશું કે અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે અને આપણે એને ખૂબ જ સરળ રીતે કેવી રીતે સોલ્વ કરી શકીએ. તો મિત્રો, શરૂઆત કરીએ છીએ છંદની વ્યાખ્યાથી. તો મિત્રો, ક્લાસ 1-2 લેવલની પરીક્ષામાં પણ છંદની વ્યાખ્યાઓ પૂછાતી હોય છે. તો છંદ કોને કહીશું? તો મિત્રો, એક લઘુગુરુ અક્ષરોની ચોક્કસ માપવાળી કવિતા એટલે છંદ. આગળ જઈશું તો અછાંદસ, છંદોબદ આવા ક્યાંક શબ્દો તમને જોવા મળે છે. તો શરૂઆત કરીએ છીએ એક એક વ્યાખ્યાની, અને વ્યાખ્યાકીય સમજૂતી તમને હશે તો આજ ક્યાંક આપણને 2-4 માર્ક્સ આપતા જાય છે, એટલે યોગ્ય માહિતી મેળવીએ છીએ. અછાંદસ એટલે તમને શબ્દ ઉપરથી ખબર પડે એવી માહિતી છે કે છંદ વગર. અછાંદસ, છંદ વગરનું, એટલે કે જે પંક્તિમાં છંદ નથી સમાયેલો એવી કાવ્ય પંક્તિને કઈ કાવ્ય પંક્તિ કહીશું? આવો પ્રશ્ન પણ ક્લાસ 3-થી લઈને ક્લાસ 1-2 સુધી ક્યાંક પૂછાતો હોય છે. તો અછાંદસ એટલે છંદ વગરની પંક્તિ, છંદોબદ્ધ એટલે છંદ વાળું, એટલે કે છંદ વાળી પંક્તિ કહી શકાય. યતિ કોને કહીશું? મિત્રો, આ શબ્દો ઇમ્પોર્ટન્ટ છે અને આગળ જતા પણ આની વિસ્તૃત માહિતી આપીશું, પણ યતિ ક્યાંક વ્યાખ્યા સ્વરૂપે અને એક શબ્દ સ્વરૂપે પૂછાય છે. એટલે કે યતિ તો શું? તો એક શબ્દમાં કહેવું હોય તો અટકવું. લાંબી રીતે ક્યાંક વ્યાખ્યા પૂછાય છે તો કાવ્ય પંક્તિમાં ક્યારેક અટકવામાં આવે છે કે અટકીને લંબાવીને બોલવામાં આવે છે, તે સ્થાનને શું કહી શકાય? તો યતિ. આગળ એક શબ્દ તમે જુઓ છો, યતિ ભંગ લખેલો છે. યતિ ભંગ એટલે શું? તો યતિનું સ્થાન કાવ્ય પંક્તિમાં ક્યારેક અનિશ્ચિત હોય છે, તે સ્થાનને મિત્રો યતિ ભંગ કહી શકાય. યતિ ભંગ કેવી રીતે થાય છે એનું આપણે ઇમ્પોર્ટન્ટ નથી, એક બાબત સમજી લઈએ છીએ કે આગામી જે આપણે આગળનો વિડીયોઝ બનાવીશું એની અંદર યતિનો ભંગ થતો હોય તો પણ આપણો જવાબ યોગ્ય રીતે આપણે શોધી શકીએ છીએ, એ પોઈન્ટ હું તમને બતાવીશ. પણ યતિ ભંગની ક્યાંક વ્યાખ્યા પૂછાય તો આપણો જવાબ સાચો હોવો જોઈએ. આગળની ચર્ચા કરીએ. ચરણ અને ઓબ્લિક કરીને પાદ લખ્યું છે. ચરણ કે પાદ એટલે શું? આની વ્યાખ્યાઓ પણ પરીક્ષામાં પૂછાયેલી છે. તો મિત્રો, તમામ વ્યાખ્યાઓ ખૂબ જ ઉપયોગી છે. ચરણ પાદની વાત કરીએ તો એક ચોક્કસ માપવાળી લીટીને ચરણ કે પાદ કહી શકાય. ચોક્કસ માપવાળી પંક્તિ કે પંક્તિને સામાન્ય રીતે આપણે એક અલ્પ વિરામથી અલગ દર્શાવીએ છીએ. કેવી રીતે? એક ઉદાહરણ આપું છું તમને કે ચરણ કોને કહેવાય. કે કાળી ધોળી રાતી ગાય, આપણે જે આપણે જૂના ક્યાંક જૂના જમાનામાં જે કવિતાઓ બોલાતી હતી, જે પંક્તિઓ બોલાતી હતી, કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય, આ 2 ચરણ થયા. તો મિત્રો, ચરણ એક યોગ્ય માપવાળી એક લીટી છે. ફરીથી એક ચર્ચા કરું, લાંબા જોડે ટૂંકો જાય, એક ચરણ. મરે નહીં તો માદો થાય, 2 ચરણ. ત્રીજું ચરણ, તે માટે તક જોઈ તમામ શક્તિ વિચારી કરીએ કામ. આવા અલગ અલગ ચરણ છે. ફરીથી એકવાર એક નવું ઉદાહરણ આપીશ. દીપકના 2 દીકરા, કાજળને અજવાશ, એક કપૂત કાળું કરે બીજો દીએ પ્રકાશ. તો મિત્રો, ટોટલ કેટલા ચરણ થયા? 4. હવે ફરીથી એક વાર નવી ચર્ચા કરવી છે. એની નીચે જ મેં 2 શબ્દો તમને જે જાણીતા છો કે કડી શ્લોક, આવી વ્યાખ્યાઓ ક્યારેક પૂછાયેલી છે. તો 4 ચરણ કે પાદની એક કડી કે શ્લોક બને છે, સમજવાનો પ્રયત્ન કરીશું. યોગ્ય માપવાળી લીટી એટલે ચરણ. આપણે પરીક્ષામાં ક્યાંક પૂછાય તો પ્રશ્ન લખી શકીએ છીએ જવાબ કે 4 ચરણ અને પાદ જોડાય છે. જે આપણે હાલ બોલ્યા, દીપકના 2 દીકરા, કાજળને અજવાશ, એક કપૂત કાળું કરે બીજો દીએ પ્રકાશ. તો આ 4 ચરણ કે પાદની એક કડી કે શ્લોક બને છે. જો આ નિયમ ન જળવાય તો શ્લોક ભંગ થયો તેમ કહેવાય. પરીક્ષામાં મિત્રો, આજ સુધીની કોઈ પણ પરીક્ષામાં 4 ચરણ એક સાથે સોલ્વ કરવા માટે નથી પૂછાયા, આ હું તમને કહું છું. કારણ કે તમે જો પેપર ચેક કરશો તો કોઈ પણ પેપરમાં, આજ સુધીના કોઈ પણ પેપરમાં તમને 4 ચરણ એક સાથે જોવા મળશે નહીં. આપણે ચર્ચા કરીશું આગળ, પણ વ્યાખ્યાકીય માહિતી મેળવી લઈએ. આગળ બાબત છે ગણ અને તાલ. આ શબ્દો પણ ક્યારેક વ્યાખ્યા સ્વરૂપે પૂછાયેલા છે. તો ગણ એટલે મિત્રો 3 અક્ષરનો સમૂહ.
છંદની ભાષામાં કેટલા અક્ષરનો સમૂહ, તો ત્રણ જ અક્ષર જોડાય ત્યારે એક ગણ તૈયાર થાય છે. આપણો ગુજરાતીનો એક ટોપિક છે સંજ્ઞા. સંજ્ઞાની અંદર ગણ શબ્દ પૂછાયેલો છે, એ બાબત પણ ધ્યાન રાખીશું. ભલે આપણે અત્યારે શીખીએ છીએ છંદ, પણ આ ગણ શબ્દ કઈ સંજ્ઞા છે, તો સમૂહવાચક સંજ્ઞા, એ બાબતનું પણ ધ્યાન રાખશો મિત્રો. આગળ જોઈશું, તાલ શબ્દ લખેલો છે, તો તાલ શબ્દ એ માત્રામેળ છંદ સાથે જોડાયેલી બાબત કહી શકાય. તાલ એટલે કે મિત્રો, માત્રામેળ છંદમાં અમુક માત્રા પછી ભાર મૂકવામાં આવે છે, તે સ્થાનને તાલ કહી શકાય. તો ખાસ ધ્યાન આપીશું, વ્યાખ્યાકીય સમજૂતી આપણે મેળવી છે. અને આગળ જે લખેલું છે કે ભાઈ આપણે છંદના પ્રકાર કયા છે, તો અક્ષરમેળ છંદ જેને સંસ્કૃત ભાષામાં વૃત્ત કહી શકાય, અને માત્રામેળ છંદ જેને સંસ્કૃત ભાષામાં જાતિ કહી શકાય. તો મિત્રો આપણે બેઝિક માહિતી છંદની મેળવી છે. હવે નિયમો સહિત આપણે આગળની ચર્ચા કરીએ. તો મળીએ આગળના લેક્ચરમાં. થેન્ક યુ.